મિત્રો આજે આપણે ધોરણ સાતમો ગણિતમાં કે જેમાં ચેપ્ટર નંબર સાત ગાત અને ગાતાંકમાં સ્વાધ્યાપતિ સોલ્યુશનમાં પ્રશ્ન નંબર દસ જોઈશું આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર આઠ અને પ્રશ્ન નંબર નવ કે જેમાં ખાલી જગ્યા હોવાથી આપણે ગણતરીના પ્રશ્નો લેતા હોવાથી આપણે પ્રશ્ન નંબર દસ જોઈશું તો પ્રશ્ન નંબર દસ સ્ટાર્ટ કરીએ તો જેમાં રકમ આપેલી હતી કે જેમાં સાદુ રૂપ આપો તો રકમ આપેલી છે કૌશમાં બાર એક્સની નવ ગાત ભાગ્યા ત્રણ એક્સની છ ગાત કૌશ પૂરો ગુણ્યા બે એક્સનો વર્ગ તો બાર એક્સની નવ ગાત ભાગ્યા ત્રણ એક્સની છ ગાત ગુણ્યા બે એક્સનો વર્ગ તો એમાં છે અંશ અને છેદના કૌશની અંદર અંશ અને છેદના છેદ ઉઠતા હોય તો એ પ્રક્રિયા પહેલી કરવાની તો શું ઉઠશે તૈ ચોક બાર તૈ ચોક બાર તો શું થયું ઉપર શું વધ્યું ચાર એક્સની નવ ઘાત ભાગ્યા એક્સની છ ઘાત ગુણ એ બે એક્સનો વર્ગ તો અંશ અંશનો આપણે શું કરવાનો પછી ગુનાકાર કરવાનો તો શું આવશે ચાર દુ આઠ અને ઘાતોનો શું થશે એક્સ અને ઘાતોનો સરવાળો તો નવ પ્લસ બે કારણ કે શું છે ગુનાકારનું ચિહ્ન છે તો ઘાતોનો શું થશે સરવાળો તો આઠ એક્સની નવ પ્લસ બે ઘાત ભાગ્યા એક્સની છ ઘાત તો જવાબ આવશે આઠ એક્સની અગિયાર ભાગ્યા એક્સની છ ઘાત હજી પણ નીચે એક્સની છ ઘાત છે ને ઉપર એક્સની અગિયાર ઘાત છે તો ઘાતોનો ભાગાકાર હોય તો ઘાતોની શું થાય બાદ બાકી થાય તો શું જવાબ આવશે आठ एक्स एक्सर माइनस छ जवाब आठ एक्स पॉजगात जवाब शु आयो आठ एक्स पॉज घात नेक्स्ट एक्जाम्पल त्रक्स पॉजगात गुण या कौशनी अंदर बे एक्स चार भाग्या एक्स तरह घात कौश बार वर्ग તો કૌશ આપેલો હોય તો કૌશની અંદરની પ્રક્રિયા પહેલી કરવાની આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા આગળના પ્રશ્નમાં તો ત્રણ એક્સની પાંચ ગાત ગુણ્યા બે એક્સની ચાર ગાત ભાગ્યા છ એક્સની ત્રણ ગાત તો અંશ અને છેદના છેદ ઉડતા હોય તો પહેલી પ્રક્રિયા કરી દો તો ઉડે છે તો બે તરી છ તો શું વધ્યું ત્રણ એક્સની પોંચ ગાત ગુણ્યા અને તોની શું કરે ભાગાકારની નીચે હતું તો ઉપર લઈ ગયા ત્રણ તો એક્સની ચાર માઇનસ ત્રણના છેદમાં નીચે ત્રણ તો કૌંસ બાર વર્ગ હવે વર્ગ દૂર કરીએ અને બાદ બાકી કરી દઈએ તો જવાબ આવશે ત્રણ એક્સની પાંચ ઘાત ગુણ્યા એક્સનો વર્ગ દૂર કરે કૌંસ બાર કંસ છોડી દીધો તો કૌંસ બાર વર્ગ હતો તો એક્સનો વર્ગ ભાગ્યા નવ તૈન તરી શું થાય નવ તૈનનો વર્ગ તો હવે ગુનાકારનું ચિહ્ન દૂર કરીએ તો શું થશે પોચ ગાત છે અને અહીંયા એક્સની બે ગાંચ છે તો ઘાતોનો શું થશે સરવાળો પણ એના પહેલાં છેદ ઉડતા હોય તો ઉડાડો તો ઉડે છે તૈન તરી નવ તૈન તરી નવ હવે ઘાતોનું શું કરવાનું છે સરવાળો તો એક એક્સની પોચ પ્લસ બે ના છેદમાં ત્રણ

ભાગ્યા પાંચ એક્સનો વર્ગ હવે ભાગાકારનું ચિહ્ન હતું તે આપણે શું કર્યું ગુનાકારનું ચિહ્ન તો એના પછી ગુનાકારના ચિહ્ન પછી જે સંખ્યા આવતી હોય એનો શું થાય વ્યસ્ત તો એનો વ્યસ્ત થાય વન એકના છેદમાં બે એક્સનો વર્ગ તો હવે ઉપર નીચે જે છેદ ઉઠતા હોય તો ઉડાડો તો શું જવાબ ઉઠશે પોગવીસ તો શું વધશે ચાર એક્સની છ ગાત ભાગ્યા એક્સનો વર્ગ ગુણ્યા એક એક્સ એકના છેદમાં બે એક્સનો વર્ગ હજી અંશ અને છેદમાં છેદ ઉઠતા હોય તો આ બે દુ ચાર તો શું વધશે બે એક્સની છ માઇનસ બે બાદ બાકી થાય બરાબર घात ઉપ અંશ અને છેદની બાદ બાકી થાય તો બે એક્સની છ 2 બે ના છેદમાં એક્સનો વર્ગ તો બે એક્સની ચાર ઘાત ભાગ્યા એક્સનો વર્ગ હજી નીચે એક્સનો વર્ગ છે જે ઘાત તોની બાદ બાકી કરવી પડશે ભાગ આખા છે તો બે એક્સ ચાર માઇનસ બે તો જવાબ આવશે બે એક્સનો વર્ગ ફરીથી બે એક્સની ચાર માઇનસ બે ગાત હતી તો ચારમાંથી બે જાય તો બે એક્સનો વર્ગ જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો